નમસ્કાર સદગુરુ શું તમે અમને કહી શકો છો કે અમે અમારી યાદશક્તિ કેવી રીતે વધારી શકીએ છે અને પરીક્ષાના ડરથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ પરીક્ષાનો ડર તમે સાચા માણસને પૂછી રહ્યા છો જેને તેનો પૂર્ણ અનુભવ છે એવી વ્યક્તિ જેને ક્યારેય પણ પરીક્ષાથી ડર નથી લાગ્યો મારા પિતાની સૌથી મોટી ચિંતા આ જ હતી કે મને પરીક્ષાનો કોઈ ભય હતો નહીં તેઓ કહેતા આ બાળકને બીક નથી લાગતી આનું શું કરીએ

બીક તમને સૌથી બિહામણું પ્રાણી બનાવી દે છે તમારા જીવનનો સૌથી ખરાબ અનુભવ કદાચ બીક જ છે આ એક જ વસ્તુના અભાવે મારા જીવનને ખૂબ જ સુખદ બનાવી દીધી છે કેમ કે બીક હંમેશા એવી વસ્તુની હોય છે જે હજુ સુધી થઈ જ નથી બીક એવી વસ્તુની હોય છે જેનું કોઈ અસ્તિત્વ જ ન હોય શું થશે તેની જ બીક લાગતી હોય છે શું થશે તમને નથી ખબર જ્યારે તમને નથી ખબર કે તમે પેપરમાં શું લખવાના છો એ વસ્તુ જે તમે આખું વર્ષ શીખી છે છતાં પણ તમને નથી ખબર કે તમે શું લખશો જો આવી સ્થિતિ છે તો તમારા જીવનમાં શું થશે નિશ્ચિત રૂપે તમને નથી ખબર છે ને હં પરંતુ તમે બધી ખરાબ વસ્તુઓની કલ્પના કરી રહ્યા છો જે પરીક્ષા પછી થશે ના પરીક્ષા પછી સરસ રજાઓ મળવાની છે પછી એક દિવસ આવશે જ્યારે પરિણામોની જાહેરાત થશે હું મારું દસમા ધોરણનું પરિણામ જોવા નહોતો ગયો હું મારું બારમા ધોરણનું પરિણામ જોવા નહોતો ગયો પછી કોઈ જઈને મારો પરિવાર ઉકળી રહ્યો હતો આજે રિઝલ્ટ છે તું શું કરી રહ્યો છે તું શું કરી રહ્યો છે મારે શું કરવું જોઈએ પોતાના કોઈ સંબંધીને કહ્યું અને તેને જઈને જોયું હશે કે મારું પરિણામ શું આવ્યું હું કોઈ રીતે પાસ થઈ ગયો હવે બસ વાત એ છે કે તમે સ્કૂલે કંઈક શીખવા જઈ રહ્યા છો કે તમે સ્કૂલે કંઈ સાબિત કરવા માટે જઈ રહ્યા છો આ તમારે નિર્ણય કરવો પડશે દરેકે આ નિર્ણય કરવો પડશે તમે આશ્રમમાં આવ્યા છો કંઈક જાણવા માટે કે કંઈક સાબિત કરવા માટે તમારે નક્કી કરવું પડશે જો તમે કોઈ જગ્યાએ પોતાની જાતને સાબિત કરવા માટે જાઓ છો તો બીમારી બેસી જશે નિષ્ફળતા અને સફળતાની બીમારી તમારી અંદર બેસી જશે એ વ્યક્તિ જે શીખવા ઈચ્છે છે તેના માટે ન તો કોઈ નિષ્ફળતા હોય છે ન તો કોઈ સફળતા હોય છે અહીં માત્ર વાત પ્રયત્નની હોય છે કોઈને એક દિવસમાં સમજાઈ જાય મને દસ દિવસ લાગી શકે છે બીજા કોઈને સો દિવસ પણ લાગી શકે છે આ બસ પ્રયત્ન કરવાની વાત છે જો તમારી રૂચિ શીખવામાં છે તો પ્રયત્ન કરવો એ પણ એક શીખવું જ છે સતત પ્રયત્ન કરવા સક્ષમ બનવું એ પણ પોતાનામાં એક મોટી શીખ છે કે નહીં તો કંઈ પણ સાબિત કરવાનો પ્રયત્ન ન કરવો તમારી યાદશક્તિને સુધારવાનો પ્રયત્ન ન કરો મહેરબાની કરીને તમે સ્કૂલે કોઈ નકામી વાતને યાદ કરવા માટે નથી ગયા પરંતુ કંઈક શીખવા માટે ગયા છો પોતાના જીવનના ક્ષિતિજનો વિસ્તાર કરવા માટે ગયા છો અને પોતાની ચારેય તરફના અસ્તિત્વ અંગે કંઈક જાણવા અને સમજવા માટે ગયા છો આ વિજ્ઞાન છે આ જ ગણિત છે બધું આ જ તો છે આજે તમે જે વાંચી રહ્યા છો તે કોઈ વિષય નથી એ જીવનના અલગ અલગ ભાગ છે કદાચ તેને બહુ જ નીરસ રીતે રજૂ કરવામાં આવ્યા છે છતાં પણ એ જીવન છે કે નહીં તમે ફિઝિક્સ ભણો કે કેમેસ્ટ્રી કે પછી બાયોલોજી કે સોશિયલ સાયન્સ કે પછી પર્યાવરણ તમે એવી વાત શીખી રહ્યા છો જે તમારા જીવનના દાયરાને વધુ સારું બનાવી શકે છે તમારે તેને શીખવું પડશે જો તેને ગોખો છો તો તે કોઈપણ રૂપમાં તમારા જીવનને રૂપાંતરિત નહીં કરી શકે તો તમે ત્યાં શીખવા માટે ગયા છો જો તમે શીખી દીધું છે તો શું તકલીફ છે તમને જે આવડે છે તમે લખો તમને જે નથી આવડતું તમે પડોશીમાંથી નકલ કરવાના છો હું એ વિષય પર વાત નહીં કરું કેમ કે કદાચ આ દિવસોમાં કેટલાક શિક્ષકો પણ આવા કામને પ્રોત્સાહન આપી રહ્યા છે દસમા ધોરણમાં થોડા માર્ક વધુ કે ઓછા આવવાથી વધુ ફરક નહીં પડે પરંતુ તમે કેટલું શીખ્યા છો તેનાથી બહુ મોટો ફરક પડવાનો છે કેટલા પાયાના સિદ્ધાંત તમે અત્યારે સારી રીતે સમજ્યા છો તેનાથી બહુ મોટો ફરક પડે છે તો અત્યારે તેના પર ધ્યાન આપો કદાચ બારમાની પરીક્ષામાં કેમ કે આજકાલ ભારતમાં જો તમારે મેડિકલ સાયન્સ ભણવું હોય તો તમારે બીજા દેશના લોકો તેના પર વિશ્વાસ નહીં કરે તમારે અઠ્ઠાણું ટકા જોઈએ સત્તાણું ટકા તમને ક્યાંય એડમિશન નહીં મળે તમે કેટલી સમજદારીથી કેટલી શ્રેષ્ઠતા સાથે કેટલી નિપુણતા સાથે તમારા જીવનને જીવો છો આ જ વાત મહત્વપૂર્ણ છે તમે કેટલું યાદ રાખો છો એ મહત્વપૂર્ણ નથી હોતું હું એક પણ વાત યાદ નથી રાખતો એટલા માટે જ હું અહીં તમારી સાથે બેસીને આરામથી ગપ્પા મારી શકું છું કોઈ પણ વસ્તુ અંગે કેમ કે કંઈક યાદ રાખવાનો કોઈ બોજો નથી હોતો જાડા રોકવાની દવા ન ખાઓ અને પોતાની યાદશક્તિની ચિંતા ન કરો જે તમે જાણો છો તે તમે કરશો જે તમે નથી જાણતા તે એમ પણ નથી કરી શકવાના પરંતુ જો તમને નકલ કરતા આવડે છે તો તે તમારા ઉપર છે હું તો એવું નહોતો કરતો અને મને વિશ્વાસ છે કે આપણા શિક્ષકો પણ તેની અનુમતિ નહીં આપે કેમ કે જીવનના આ તબક્કામાં તમારે તમારું જીવન છળતી શરૂ ન કરવું જોઈએ હું પ્રામાણિકતાની વાત નથી કરી રહ્યો હું એમ કહી રહ્યો છું કે તમે જીવનની સાથે સરળ રહેવાનું શીખો જેથી કાલે તમે નાની નાની વાતમાં છેતરાઈ ના જાઓ તમે ઠીક જ રહેશો હું આવો જ છું ઠીક છે મને માત્ર પાંત્રીસ માર્ક મળ્યા ચાલશે હું આવો છું તેનાથી મારા જીવનની ગુણવત્તા નક્કી નહીં થાય તમે એક વાત સમજો તમને કેટલા માર્ક મળ્યા છે તેનાથી તમારા જીવનની ગુણવત્તા નક્કી નહીં થાય પરંતુ તમે કેટલી પ્રામાણિકતાથી જીવન જીવો છો તમારા જીવનની ગુણવત્તા આ વાતથી જરૂર નક્કી થશે તો કોપી નથી કરવાની ઠીક છે માની લો કે તમને કંઈ નથી આવડતું કોઈ વાત નહીં ત્યાં ખુશી ખુશી બેસો અને બહાર આવી જાઓ બધાને કહી દો કે મને નહોતું આવડ્યું થોડું યોગ અભ્યાસ કરો તમારું જીવન લાંબુ થશે અને તમે એક વર્ષ વધુ લઈ શકશો શીખવા માટે વધુ એક વર્ષ પરંતુ નકલ ન કરો કેમ કે નાની વાતો માટે તમારી પ્રામાણિકતા ન ગુમાવો આ તો મામૂલી વાત છે આ નાની વાતો માટે તમારી પ્રામાણિકતાને ન ગુમાવો નહીં તો કાલે જ્યારે તમારી સામે મોટી વસ્તુ આવશે તો તમે તેનો સામનો નહીં કરી શકો